રુઝાન વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં થોડા વર્ષો પાછળ જઈએ તો કહેવાતું હતું કે કોઈ પણ રેપ કરે કે કંઈ પણ થાય આ રીતે ઈચ્છાથી પણ જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રેપિસ્ટ કહેવાય અથવા તો ગુંડો કહેવાય. તો જે રીતે હવે કોર્પોરેટ ફિલ્ડ હોય, ડોક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય કે પછી કોઈ પણ ફિલ્ડ હોય તેમાં આ પ્રકારની ગંદકીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તો એવી ટેગલાઇન આપી શકાય કે આ ભણેલા ગણેલા રેપિસ્ટ. સાચી વાત છે, રેપિસ્ટ તો રેપિસ્ટ જે ભણેલો ગણેલો અભણ, કારણ કે તમે જોયો છો ના તો પછી ભણેલા ગણેલા રેપિસ્ટ, પછી પેલા બી કેવા ગુરુઓ રેપિસ્ટ ના આવા તો બધી ઘણી ટેગલાઇનો અપાય છે, એટલે એમાં કઈ ડાઉટ નથી. અપાય બી તો વાંધો નથી, સારું ખબર પડે કે આવું થઈ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે અત્યારે કે જ્યારે આ જેમ કે પહેલા જ્યારે આ બધું આચરણ થતું હતું, ઘર ઘરમાં બી થતું હતું, તબીબોમાં બી થતું હતું, ત્યારે બહાર નહોતું આવતું. બહાર એટલે નહોતું આવતું કારણ કે બહેનો બીતી હતી, ફેમિલી વાળા બીતા હતા, સોસાયટી બીતી હતી કે નામ બગડશે. ફોર્ચ્યુનેટલી અત્યારે થેન્ક્સ ટુ આપણા નવા જે લોસ કહેવાય, હા એનો પોલીસમાં કંઈક થોડી ઢીલ છે, જ્યુડિશિયરીમાં ઢીલ છે, પણ એ ઢીલ કેમ છે આપણે એને અગર અન્ડરસ્ટેન્ડ કરીએ તો ઘણીવાર એવું થાય છે, અમારી પાસે એવા ઘણા કેસીસ છે જેમાં એવું થાય છે કે પોલીસ તટસ્થ તપાસ કરે છે પણ જે પછી વિટનેસ હોય છે કે જે પેલું હોય છે પલટી ખાય છે, એ એના પેરેન્ટ્સ પલટી ખાય છે, ફેમિલીવાળા પલટી ખાઈ જાય છે. એટલે આપણે અત્યારે ફોકસ એ કરી રહ્યા છીએ કે સૌથી પહેલાં તો સુઓ મોટો થાય, સુઓ મોટાથી શું થાય કે એટલીસ્ટ તપાસ ચાલુ થશે, પછી ઓબ્વિયસલી સુઓ મોટો થયો છે અગર કોર્ટ થ્રુ થશે તો ઓબ્વિયસલી કોર્ટની નિગરાનીમાં થશે અને ડાયરેક્ટ પોલીસ થ્રુ થશે તો જે પોલીસ અફસરે કર્યું છે એની નિગરાનીમાં થશે. એટલે આઈ થિંક ધેર ઇન્ટેન્શન શુડ બી ક્લિયર કે એ લોકોને આમાં કંઈક એ કરવું છે, કંઈક રિઝલ્ટ લાવવું છે તાકી આ બીજી આ ગંદકી બીજે તબીબોમાં ના ફેલાય. કારણ કે અત્યાર સુધી શું થયું છે કે જ્યારે કોઈક પકડાય છે અને પછી છૂટી જાય છે, જે કહે છે ને કે કહે છે મેરે સાહેબ તો કુછ ભી નહીં હોય, તમે અગર આજ કેસમાં જુઓ તો આ પહેલો તબીબ પહેલાં બી કંઈક નાનું મોટું આવું કરતા પકડાયો હતો અને પછી છૂટી ગયો અને પાછો એની આ દુકાન એનો ચાલુ કર્યો. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હવે બહેનનો પોઈન્ટ ઓફ વ્યૂથી કહું કે આ લો છે, ઇટ ઇઝ અ લો કે જે બેન કમ્પ્લેન કરશે એનું નામ બહાર નહીં આવે. બહેનો આ વખતે લક્કી છે, ના તો નોર્મલી કહે છે ને કે બહેનોને એફઆઈઆર કરવામાં બહુ તકલીફ થાય છે, પણ બહેનો આ વખતે લક્કી છે કે સામેથી પોલીસ આવશે તમારી પાસે કે બેન તમારી જોડે આ પેપરમાં ઘણી વાર એડ બી અપાય છે કે ભાઈ તમારી જોડે કશું થયું તો અમારી પાસે આવો, અમે તમારું નામ ગુપ્ત રાખશું, તમને કોઈને બી ખબર ના પડે. હવે કમિંગ બેક ટુ ધ ફેમિલી મેમ્બર પોઈન્ટ, હા એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ફેમિલી મેમ્બરને કઈ રીતે હેન્ડલ થાય. અને જાણે કે એક્ઝામ્પલ આપું તમને, મને યાદ છે થોડા ટાઈમ પહેલા પારુલ યુનિવર્સિટી કેસ યા નલિયા કેસ, આ બધા જ કેસમાં તમે જોયું તો ફેમિલી મેમ્બરો સપોર્ટ કરે છે. એટલે મારે આજે એ બી તમારા ચેનલ થકી ઝી 24 કલાક થકી રિક્વેસ્ટ કરવી છે ફેમિલી મેમ્બરને કે ચલો તમારી વાઈફ યા તમારી બેન યા તમારી દીકરી સાથે જે થયું એ આપણે એનો સામનો કરશું, સામે વાળાને સજા અપાવશું ગુનેગારને, પણ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોએ પોતાની વાઈફ દીકરી બેન પર ભરોસો રાખીને એને સપોર્ટ કરીને મેન્ટલી સપોર્ટ કરવી પડશે, ન તો ઓબ્વિયસલી એ તૂટી જશે. એટલે આ એ લોકોનો રિસ્પોન્સિબિલિટી છે, જેમ પેલી દીકરીની રિસ્પોન્સિબિલિટી છે વાઈફની, એમ આ લોકોની રિસ્પોન્સિબિલિટી છે કે જેને આ તમારી વાઈફને એક્સપોઝ કરી છે, એક્સપ્લોઇટ કરી છે, ખોટે રસ્તે લઈ ગયા છે, ભમરાવી છે, બ્લેકમેલ કરી છે, તો હવે તમારો જિમ્મેદારી બને છે કે તમે એને સપોર્ટ કરો, કારણ કે અગર તમે સપોર્ટ નહીં કરશો તો તૂટી જશે. અને આ સામે આ જે ભય છે, આ જેને ગુનેગાર આ ડોક્ટર છે એ બીજી 10 દીકરીઓ યા માતાઓ યા વાઈફને હેરાન કરશે, એટલે હવે તમારી રિસ્પોન્સિબિલિટી છે. હું આજે આ એટલે કહી રહી છું કારણ કે આ જે સોસાયટીમાં ગુનાઓ બને છે તો એવું નથી કે ભાઈ એક વ્યક્તિ રિસ્પોન્સિબલ છે, ઇટ ઇઝ એવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ, એવરીબડી ઇઝ ઇક્વલી રિસ્પોન્સિબલ. જે કહે છે ને કે અગર તમે ગુને તમારી સામે કંઈક થાય છે અને તમે અન્યાય થાય છે અને તમે ચૂપ બેસો છો તો તમે ઇક્વલી રિસ્પોન્સિબલ થાવ છો. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે આજે આપણે એ પર આજે જેટલા બી બધા જોતા હોય તમને રિક્વેસ્ટ કરું છું કે તમે સપોર્ટ કરજો, કારણ કે એનો ગુનો નથી, એ તો સર્વાઈવર છે, એ તો ફસી ગઈ છે, એને તો બિચારી બાપડી બનાવી દીધી છે, એને બેવકૂફ બનાવી છે, એને ડોક્ટર એના પાવર્સ યુઝ કરીને એને મિસગાઈડ કરી છે અને એને યુઝ કરી છે. હવે તમારે એ મિસગાઈડને યુઝ થઈ છે એ ડોક્ટર પર તમારે ગુનો દાખલ કરી અને એને સજા અપાવવાનું હવે તમારું ધ્યેય ને એમ હોવું જોઈએ. બિલકુલ બિલકુલ, આ જ બાબતે ચર્ચા કરીશું. અને ખાસ સવાલ તો અહીંયા એ થાય કે જો આ ડોક્ટર પકડાઈ જાય છે તો કાયદાકીય પગલાં કયા લેવાય, તેના પર ચર્ચા કરીશું. હાલ જે ઝી 24